પ્રોહિબિશન તથા શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલ ત્રણ આરોપીઓની પાસા ધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ જેલમાં મોકલી અપાયા છે. લોકસભા ચૂંટણી આવનાર હોય શહેરમાંથી શરીર સંબંધી મિલકત સંબંધી સાયબર ઓફેન્ડર નાણાં ધીરદાર જાતીય સતામણી તેમજ પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિ આચરતા ગુનેગારોને તેમની ગુનાકીય પ્રવૃત્તિને ધ્યાને લઈ તેઓ વારંવાર આવા ગુનાઓ ન આશરે તેમજ આવા ગુનાઓની સતત ચાલતી ગુનાકીય પ્રવૃત્તિ પર અંકુશ મેળવવા મોનિટરિંગ કરી તમામ હકીકતો ધ્યાને લઈ ગુનેગારો ઉપર સખતમાં સખત રીતે પાસા તેમજ હદપારી હેઠળ અટકાયતી પગલાં લેવાની પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા સૂચના કરે જેને આધારે રાધાબેન જયકુમાર પરમાર રહે વુડાના મકાન ખિસકોલી સર્કલ પાસે કલાલીની સયાજગંજ પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસા ધારા હેઠળ અટકાયતમાં લઈ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા મોકલી આપેલ છે. જ્યારે રાહુલ હુસેન મિયા શેખ રહે એકતાનગર તથા આદિલ શબ્બીર ઉર્ફે દાઢી શેખ રહે એકતાનગરને પાસા ધારા હેઠળ અટકાયતમાં લઈ અલગ અલગ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી આપેલ છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.